અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન 6 યુવકો પાણીમાં ડૂબી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અરવલ્લી જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન 6 લોકો નદીમાં ડૂબી જવાની ઘટના સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. ધનસુરાના તાલુકાના ખડોલ નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં કેસરપુરાના યુવાનો ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા. આ દરમિયાન ગામના 6 જેટલા યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાને લઈને આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા ડૂબેલા યુવકને બચાવવા માટે તાજવીજ હાથ ધરી હતી. જો કે 2 યુવાનોનો મૃતદેહ મરી આવ્યા હતા તો અન્ય ડૂબી ગયેલા યુવાનોની સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી હતી, પણ યુવાનોનો કોઈ પત્તો જ ન લાગતા એનડીઆરએફની ટીમને તાત્કાલિક ધોરણે બોલાવાઈ હતી અને ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ માટે કવાયત તેજ કરવામાં આવી હતી. ઘટનાને પગલે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સંજય શર્મા, ZSTV, અરવલ્લી. આજે જે ગણપતિ વિસર્જનના કિસ્સામાં અહીંયા દુઃખદ બનાવ બનવા પામેલો છે. 6 આપણા યુવાનો આમાં વાત્રક નદીની અંદર ડૂબી ગયા હતા. એમાંના એકનો બચાવ થઈને સારવાર હેઠળ છે. એમાંની 2ની બોડી રિકવર થઈ ગઈ છે અને બાકીની આખી જિલ્લા વહીવટીતંત્ર, હું પોતે, DDO શ્રી, SP શ્રી બધા અહીંયા ખડા પગે છીએ અને NDRFની ટીમ એના શોધખોળમાં કામ કરી રહી છે. 4 વાગ્યાની આજુબાજુ ગણેશ વિસર્જન કરવા માટે ગામના બધા લોકો ટ્રેક્ટરો લઈને અહીંયા અહીંયા કિશોરપુરા બાજુમાં કિશોરપુરા ગામ છે ત્યાંના લોકો, એ લોકો આવ્યા એટલે મૂર્તિ બદલવા માટે 6 છોકરા હતા. એ મૂર્તિ લઈને અંદર આગળ ગયા પણ એમને ખબર નથી, અજાણ્યા માણસો હતા એટલે સીધા ખાડામાં મોટો થોરો હતો એ ધરામાં જતા રહ્યા. પછી તો મૂર્તિ હજી ને એ લોકો અંદર 12ના આવ્યા. એમાંથી એક છોકરો હતો એને તરતાવડતું હતું, એ હોમી કિનારે જતો રહ્યો અને બાકીના 2 માણસો હતા એ બૂમાબૂમ થઈ ગઈ એટલે 2 માણસોને 12 કાઢ્યા અને 4 હજુ અંદર નદીની અંદર અત્યારે છે.